વાત કરીએ તો વાપી શામળાજી હાઈવે જે વાસ્તાથી પસાર થાય છે એ હાઈવે બિસ્માર બનતા તેનું રિપેરિંગ ન થતા વાસ્તા બિનાર માર્ગ પર કોંગ્રેસી કાર્યકર્તાઓ ધારાસભ્યની આગેવાનીમાં ચક્કાજામ કર્યો હતો તો ચક્કાજામ કરી રહેલા ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા વાપી શામળાજી નેશનલ હાઈવે જે વાસ્તાથી પસાર થાય છે જે હાઈવે બિસ્માર બનતા વાસ્તાના ધારાસભ્યે હાઈવેને રિપેર કરવા માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતા વાંસદાના ધારાસભ્ય દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આજે સવારે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ખડકડા ભિનાર માર્ગ પર વાપી શામળાજી હાઈવે 56 ઉપર કાવેરી નદીના પૂર પાસે ચક્કાજામ કાર્યક્રમ આપ્યો હતો. ત્યારે વાંસદા જાનકી વન ખાતે તે રેલી રૂપે નીકળી ભિનાર રોડ પર આવેલ કાવેરી નદીના બ્રિજ ઉપર નીચે બેસી ચક્કાજામ કર્યો હતો. ત્યારે ચક્કાજામ કરતા કોંગ્રેસી ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા, જો કે તેમને 3 વાગ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા ની માહિતી સાંપડી હતી. રોજ ગુજરાત અને સમગ્ર ભારતનું બંધનું એલાન છે કોંગ્રેસ દ્વારા, સાથે સાથે અમારે ત્યાં નેશનલ હાઈવે નંબર 56 એના ચક્કાજામ કરવાનો અમારો કાર્યક્રમ છે. ઘણા સમયથી આ નેશનલ હાઈવે એકદમ બિસ્માર હાલતમાં છે. ભિનાર ગામે અહીં જે કાવેરા નદીના પુલ ઉપર ઘણા બધા ખાડા પડી ગયા હતા, આગળ જતા રાણી ફળિયાના પુલ પણ ઘણા બધા ખાડા પડી ગયા હતા. ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં પણ એ લોકો આપણને રસ્તો રિપેરિંગ કામ કરી આપતા નથી, તેના માટે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાકેશ દુબે સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાંસદા.